પ્રેગવદા આગળના સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાની લોકસભાની સીટ માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે અને હજુ કોંગ્રેસના ઉમેદવારનો કોકડો ગુંચવાયો છે. સાબરકાંઠા લોકસભાની બેઠક માટે અત્યાર સુધી કુલ 78 ઉમેદવારી પત્રનું વિતરણ થયું છે, ત્યારે ભાજપના ચાલુ સાંસદ દીપસિંહ રાઠોડને ફરીથી રિપીટ કરતા તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, ત્યારે હિન્દુસ્તાન નિર્માણ દળના ઉમેદવાર જયંતિભાઈ પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી ઉમેદવારી પત્ર ભરી પ્રતિજ્ઞા પણ લીધી હતી. હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા આજે મેં સાબરકાંઠા મત વિસ્તારમાં ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આ દેશમાં જે સમસ્યાઓ છે એ અને આ જિલ્લાની જે સમસ્યાઓ છે એના માટે હું જાગૃત રહી અને સતત સંઘર્ષ કરતો રહીશ. આ જિલ્લાની મૂળતઃ પ્રજા જે છે કૃષિ આધારિત છે, તો ખેતીમાં પોષણ ભાવ ખેડૂતોને મળે, ઉદ્યોગોમાં યુવાનોને રોજગારી મળે, શિક્ષણ મળે, સ્વાસ્થ્ય માટે સેવા મળે, આવી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ માટે સતત જાગૃત રહી અને પ્રજાના સુખાકારી માટે હું હંમેશા લડતો રહીશ. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર.